નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા સ્થાપના કરાયેલા ભગવાન ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે આજે નીકળી હતી. અંકલેશ્વરમાં હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા બેસાડવામાં આવેલા ગણેશજીની પ્રતિમાનો આજે વરઘોડા કાઢી રાષ્ટ્રધ્વજનું સમાન રાખી વંદે માતરમ ગીત વગાડી દેશભક્તિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિસર્જન કરવામાં આવ્યું હતું. 1-7 દિવસ બેસાડી હિન્દુ મુસ્લિમ યુવાનોએ ગણેશજીની પ્રતિમાની પૂજાર્ચના કરી આજરોજ ફટાકડા ફોડી પોલીસ ગુજરાત વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના મુખ્ય આગેવાન શાહરૂખ શેખ અને આકાશ લીંબચિયા તથા હિન્દુ મુસ્લિમ યુવાનો મોટી સંખ્યામાં ગણેશજીની શોભાયાત્રામાં જોડાયા હતા. જંબુસર શહેરમાં 114 વર્ષથી મરાઠા સમાજ દ્વારા માટીમાંથી બનાવેલી ભગવાન ગણેશજીની મૂર્તિની જે પૂજા અર્ચના કરવામાં આવે છે. જંબુસર શહેરના ભૂત ફળિયામાં 114 વર્ષથી ગણેશજીની માટીની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે. જંબુસર શહેરમાં ભાદરવા સુદ 4 થી 6 દિવસનું આતિથ્ય માણવા રૂંદાળા દેવ વિઘ્નહર્તાની સવારે આવી પહોંચી હતી. નગર ગણેશમય બની ગયું હતું. ગણપતિ બાપા મોરિયાના નારાથી વાતાવરણ ગુંજ્યું હતું. ગણેશ પંડાલમાં વિધ સંગાણ કરીને ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જંબુસર નગરમાં ગણેશ મહોત્સવની શરૂઆતમાં ભૂત ફળિયા ભાંગલીવાડ ખાતે રહેતા મરાઠા સમાજ દ્વારા 1905માં કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિના ગણેશ સ્થાપનાનું અનુરૂપ મહત્વ છે. શહેરમાં ભાદરવા સુદ 4 થી 10 સુધી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. નગરમાં અનેક વિસ્તારો સોસાયટીઓ ઘરોમાં ગણેશ સ્થાપના કરી ગણપતિજીની મૂર્તિને વિવિધ શ્રંગારથી સંજાણવામાં આવે છે. મરાઠા સમાજ દ્વારા ગણેશ સ્થાપનાની મહત્વતા અને તેનો સંપૂર્ણ ધાર્મિક પાલન કરી આદર્શ સરકારથી ગણેશ મહોત્સવની ઉજવાઈ રહ્યો છે. ભૂત ફળિયામાં છેલ્લા 114 વર્ષથી ગણેશજીની સંપૂર્ણ માટીમાંથી બનાવેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો મૂવિંગ ડેકોરેશન પર કરવામાં આવે છે, જેને લઈને વાતાવરણ ભક્તિમય બની ગયું છે. હાલ ચાલુ વર્ષે ગણેશ સ્થાપનાને 114 વર્ષના મંગળવાર પ્રવેશ કરેલ છે. આ મરાઠા સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આજે ભાદરવા સુદ નોમના દિવસે સમગ્ર મરાઠા સમાજ દ્વારા ગણેશ યાગ તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. ગણેશ યાગમાં અંદાજિત 600 જેટલા જોડાએ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. પ્લાસ્ટર પ્રોજેક્ટથી બનાવેલી પ્રતિમાનું વિસર્જન તો કરવામાં આવે છે, પરંતુ તે સમય જતા મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી ત્યારે માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે, જેને લઈને દરેક ગણેશ મંડળે આવનારા સમયમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તેવો એક સંદેશ પણ વહેતો કર્યો હતો. નેત્રંગ પોલીસ મથકમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા બાદ આજે પોલીસ કર્મીઓ દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ યોજાયો હતો. નેત્રંગ તાલુકાના વસવાટ કરતા લોકોની સુરક્ષા અને વ્યવસ્થા અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા હર હંમેશ નેત્રંગ પોલીસ સ્ટેશનના PSI કેટી જાડ સહિતના પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈયાર રહેતા હોય છે. તેવા નેત્રંગ પોલીસ સ્ટેશનના દેવોના દેવ એવા વિઘ્નહર્તા ગણપતિજીની મૂર્તિની સ્થાપના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સવાર સાંજ ભગવાન ગણેશજીની પૂજા આરતી કરવામાં આવી હતી, જેમાં ગત રોજ આરતીના બાદ પોલીસ કર્મચારીઓ GRDના જવાનો સહિત ગામના આગેવાનો હનુમાન ચાલીસાના પ્રાર્થનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશનનો ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વિઘ્નહર્તા દેવ એવા ગણપતિ અને હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા. જ્યારે આજરોજ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા દેવોની સવાર સાંજ આરતી બાદ આજે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. નેત્રંગ પોલીસ સ્ટેશનની જીન બજાર, ગાંધી બજાર, જવાહર બજાર સહિત નેત્રંગ 4 રસ્તા થઈ બલ્યાવા ડેમમાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં ભજન, સત્સંગ, ઢોલ, નગારા, વાજિંદ્રાઓ અને પોલીસ કર્મચારી ઉત્સાહભેર જોડાયા હતા. જ્યારે નેત્રંગ પોલીસની ગણપતિજીની વિસર્જન યાત્રા સમગ્ર વિસ્તારની પ્રજામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેત્રંગ તાલુકાના 5 સીમ ગામમાં પાણીની મોટર ચાલુ કરવા જતા ખેડૂતને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નેત્રંગ તાલુકાના 5 સીમા ગામના નીલેશભાઈ ઉર્ફે ટીકુભાઈ જસુભાઈ પટેલ ઉંમર 45 ના ખેતી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. ગત રોજ સાંજના 5 વાગ્યાના આસપાસના સુમારે ઘરના આગળના ભાગે પાણીની મોટર ચાલુ કરતા હતા. તે સમય દરમિયાન પાણીની મોટરની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક બોર્ડના વાયર ઇલેક્ટ્રિકનું જોઈન્ટ કરતા અચાનક વીજ કરંટ ડાબા હાથમાં લાગવાથી ઘરમાં ઓટલા પરથી નીચે પટકાયા હતા. તેમની જાણ પરિવારજનો ન થતા તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તાલુકા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર થઈ જવા, પરંતુ નીલેશભાઈ પટેલને હાજર તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી. ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા આ અંગેની ફરિયાદ નેત્રંગ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી. વાલિયા તાલુકાના બિઠોરિયા ગામમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ઘાયલ યુવાનને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.
મળતી પ્રાથમિક વિગત અનુસાર વાલિયા તાલુકાના પઠારીયા ગામમાં રહેતો 22 વર્ષીય પ્રદીપ વિક્રમ વસાવ ગત તારીખ 7મીના રોજ રાત્રેના 10 કલાકની આસપાસ ગામમાં ભજનનો કાર્યક્રમ હોય જતો હતો. તે દરમિયાન વેલાના રસ્તેથી પસાર થતી વેળા અચાનક અંગત જૂની અદાવતની ઈરીસ રાખી કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુ વડે કરાયેલા હુમલાના ગંભીર ઈજાના પગલે ઘાયલ પ્રદીપ વસાવાએ 108 મારફતે પ્રથમ સારવાર્થે વાલિયા CSC અને ત્યારબાદ તેની હાલત ગંભીર થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં રેડક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી નર્મદેશ્વર મહાદેવ યુથ ગ્રુપ તરફથી સતત 5મા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતાના પ્રતિકરૂપે મુસ્લિમ યુવાનોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. હાંસોટ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ ગ્રુપ તરફથી ગણેશ ચતુર્થી તહેવારના સતત 5મા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. કોમી એકતા પ્રતિકરૂપે મુસ્લિમ યુવાનો દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા છેલ્લા 5 વર્ષથી યોજવામાં આવતા કાર્યક્રમ બદલ નર્મદેશ્વર મહાદેવ યુથ ગ્રુપને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિરચના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે APMCના ચેરમેન વિજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પીરુભાઈ મિસ્ત્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ, પંડવાઈ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલ, યોગી વિદ્યા મંદિરના પ્રમુખ હરીશભાઈ પટેલ અને તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં વીજ પોલ ઉપર ધામણ પ્રજાતિનો સાંપ ચડી જતા લોકો તેને જોવા ઉમટ્યા હતા. આજે બપોરના સુમારે 1 વાગ્યાના સુમારે ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 4400 kV વોટની હાઈ ટેન્શન લાઇનના પોલ ઉપર 6 ફૂટ લોમી ધામણ જાતિની પ્રજાતિનો સાંપ ચડી જતા તેને જોવા માટે કુતૂહલ સર્જાયું. ત્યારબાદ સ્થાનિકોએ જીવદેવા પ્રેમી યોગેશ મિશ્રને જાણ કરતા ટીમના સભ્યો સંજય રાઠોડ, વિજયભાઈ તેમજ ધર્મેશભાઈ ઘટના સ્થળે પહોંચીને મહામહેનતે ધામણ સાંપને પોલ ઉપરથી સહી સલામત ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને પગલે લોકોને પણ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર JDCમાં આવેલ મોરિયા રેસિડેન્સીના ગણેશ ઉત્સવમાં 7મા દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કોમન પ્લોટમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વૃક્ષારોપણ કરીને સમાજને નવો સંદેશ વહેતો કર્યો હતો. અંકલેશ્વર JDCમાં આવેલી મોરિયા રેસિડેન્સી ખાતે ગણેશ ઉત્સવના 7મા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા દેવ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વર JDCમાં આવેલ જલધારા ચોકડી સ્થિત મોરિયા રેસિડેન્સી ખાતે ગણેશ મહોત્સવના 7મા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન ગણેશજીને 56 ભોગ ધરવામાં આવ્યા હતા. સદર ધાર્મિક કાર્યક્રમનો ભાવિ ભક્તોએ લાભ લીધો હતો, ધન્યતા અનુભવી હતી. જે બાદ રેસિડેન્સીના કોમન પ્લોટ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મારું નામ ઘનશ્યામસિંહ સેંગર છે. અંકલેશ્વર સ્થિત GIDCમાં મોરિયા રેસિડેન્સીમાં અમે છેલ્લા 16 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરીએ છીએ અને આ વર્ષથી અમે ગણપતિ દાદાનું વિસર્જન અમે સોસાયટીના કૃત્રિમ તળાવ ઊભું કરેલું છે. તે કૃત્રિમ તળાવમાં ગણપતિ દાદાનું વિસર્જન કરીશું અને ત્યારબાદ તે જ કૃત્રિમ તળાવમાં અમે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલી ઓમકાર એક્ઝોટિકામાં શ્રીજીની ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી ઓમકાર એક્ઝોટિકા ખાતે ભગવાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ નિમિત્તે શનિવારના રોજ અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ઓમકાર એક્ઝોટિકામાં આવેલા ગણેશજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિતોએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી હતી. વલણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગરીબ વર્ગના લોકોએ લાભ લીધો હતો. વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ વલણ હોસ્પિટલ તરફથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન શિબિરનું પાલેજ વલણ સહિત આસપાસના ગામોમાં ગરીબ વર્ગના દર્દીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. અંદાજિત અસંખ્ય દર્દીઓ હાજર રહ્યા હતા. સર્વરોગ નિદાન શિબિર માટે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર પણ યોજાઈ હતી અને શિબિરનો અંદાજિત 700 પ્રાંતથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. શિબિરમાં 150 એટલા મોટિયા ના જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક તબક્કાવાર નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરી કરવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલક દ્વારા જણાવ્યું છે. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતર નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન હોસ્પિટલના સંચાલકો દ્વારા થતું હોય છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લેતા હોય છે. મોટા પોપડિયા શક્તિ કૃપા છે તે બધા સંચાલિત હોસ્પિટલથી આવું છું. મારું નામ અશોકભાઈ છે, ત્યાં હોસ્પિટલનો વિભાગ સંભાળું છું. હું આ વલણ હોસ્પિટલ સાથે જ્યારથી આ હોસ્પિટલ
સ્વરૂપ ભાઈ, ત્યારથી અમે આ એને માર્ગદર્શન અને એ સંસ્થામાં અમે સતત સહયોગ આપતા રહ્યા છીએ. આજે પણ અમે અમારી ડૉક્ટર્સની ટીમ લઈને અહીંયા આવ્યા છીએ અને આ બધા હોસ્પિટલના જે ટ્રસ્ટીઓ જે સંચાલકો છે એઓ સતત મહેનત કરી અને આ વદનની હોસ્પિટલ દ્વારા એના આજુબાજુના લોકોને ખૂબ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી અને રાહત દરે એમની સેવાની સંભાળ લઈ રહ્યા છે, એટલે એમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. અંકલેશ્વર જેસીઆઈ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા અંતરાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અંતરાક્ષરીમાં ભાગ લીધો હતો. સદર અંતાક્ષરીમાં જેસીઆઈ અંકલેશ્વરના સભ્યો, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારોની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.